નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના સામરપાડા ગામ ખાતે નિર્માણ પામેલ સ્વામિનારાયણ વડતાળ ધામ કન્યા છાત્રાલયનું લોકાર્પણ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું છે. કન્યા છાત્રાલયના લોકાર્પણ પ્રસંગે આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે શિક્ષણ એ વિકાસનો પાયો છે. શિક્ષણનું દાન એ સર્વશ્રેષ્ઠ દાન છે અને રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે શિક્ષણ પાછળ 30,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જ્યારે સામરપાડા ખાતે નિર્માણ પામેલ કન્યા છાત્રાલય સુરતના માતૃ કાશીબા હરિભાઈ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી બનાવવામાં આવ્યું છે. આ કન્યા છાત્રાલયના લોકાર્પણ કાર્યક્રમમાં વહીવટીતંત્રના અધિકારીઓ તેમજ સ્વામિનારાયણ મંદિરના સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. કરતાલ ધ્વનિ હશે કરીશ કે ઝડપથી વધારો અને દાતા પાર્ટનર તરીકે ભાગ છે અને કેશુભાઈ એની કાર્ય કુશળતાથી અહીંયા જે હશે એને ખબર છે કે ખૂબ મહેનત અને સહયોગ મળે. જોરદાર તાળીઓથી આખી ત્યાં જ આપણે મુખ્યમંત્રીશ્રીના ઉદબોધન તરફ જશું. એટલા માટે ભરૂચ જિલ્લા દૂધ ઉત્પાદક જોરદાર તાળીઓથી વધાવશું અને સાથે વિજયભાઈ રૂપાણી સાહેબને આ પ્રસંગે ઉદબોધન કરશે અને પણ પાર્ટનરમાં જોડાય એટલે વડતાલ સંસ્થાનો જેટલો આભાર. વડતાલ પરમ પૂજ્ય શ્રી ઘનશ્યામ, વિકાસના પાયામાં શિક્ષણ છે અને શિક્ષણમાં જેટલી દીકરીઓ કન્યાઓ શિક્ષિત થશે એટલું જ ભવિષ્યની પેઢી શિક્ષિત બનશે. કેશુભાઈ, મથુરભાઈ અને અલગ અલગ ટ્રસ્ટોની સાથે જોડાઈને એક ઝુંબેશના રૂપમાં 108 છાત્રાલય બનાવવા અને આજે 66મું એ લોકાર્પણ થયું છે કે નર્મદા જિલ્લામાં આપણે આ છાત્રાલય અને એ પણ ઇન્ટિરિયર કે ત્યાં રહેતી દીકરીઓ અહીંયા રહે અને ભણે આશ્રમશાળામાં. આ માટે ખરેખર ખૂબ સુંદર કામ આ ટ્રસ્ટ દ્વારા થયું છે. સરકારે કરવાનું છે, સરકારનું કામ આજે આ સમાજની સંસ્થાઓ કરી રહી છે. ત્યારે ચોક્કસ આવનારા દિવસોમાં આ કાર્યથી શિક્ષણમાં ગુણાત્મક રીતે આપણે સુધારો જોવા મળશે.